ત્યાંથી આગળ વધતો વધતો આમ છેટી નહીં પૂછી એ જેવી એની ગતિ એ પ્રમાણે
બંધ કરી દઈએ ત્યારે તે પણ ધીરે ધીરે ધીમી થઈ જાય છે. તમે જ્યારે સાયકલ ચલાવો છો તો સાયકલમાં પેદલ મારવાનું બંધ કરી દો, થોડી કાગળ હાલશે પછી ધીરે 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 તકલીફ પછી ધીમી પડતી જશે અને એક સમય એવો આવશે કે તે ત્યાં ઊભી રહી જશે અને અંતે અટકી જશે. કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ થોડા સમય પછી અટકી જાય છે. એવી રીતે હોડીને હસેલમાં હલેસા મારવાનું બંધ કરીએ તો તે પણ થોડી દૂરથી થઈ અને ઊભી રહી જાય છે. તો આ બધા ઉદાહરણો છે કે તમે સાયકલને પેદલ મારવાનું બંધ કરી દો એ પણ ઊભી રહી જાય, ગાડીને બંધ કરી દો ગાડી પણ થોડાક સમયમાં ઊભી રહી જાય છે. તો બંને બધી જ પરિસ્થિતિમાં વસ્તુ ઉપર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી, છતાં પણ તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે. હવે એમાં કોઈ એને રોકવા દઉં તો કે નહીં, એટલે દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી. જ્યારે દડો છે રડતો રડતો અટકી જાય છે, સાયકલ છે કેન્દ્ર માર્ગનું બંધ કરતી જાય એટલે એક સમય તે ઊભી રહી જાય છે, કાર છે તે બંધ કરતી હોય તે પણ ઊભી રહી જાય. તો આને કોઈ બળ લાગતું નથી. જેમ કે હું કેચ પકડીને ઉદ્ધર અટકાવી તો એ મેં બળ લગાવ્યું ને ધીકો, પણ આ વસ્તુમાં કોઈ બળ લાગતું નથી. તેમ છતાં પણ તે અટકે શું કામે છે? કારણ કે એ પદાર્થ સાથે ઘસાય છે, જમીન સાથે તે ઘસાય છે, માટે ધીરે ધીરે ગતિ છે ઓછી થઈ જાય છે. અને વિદ્યાર્થી મિત્રો આને જ ઘર્ષણ બળ કહેવાય છે કે જે દેખાતું નથી પણ લાગતું હોય છે. બરાબર, સાયકલ છે એ તમે ચલાવો એટલે જમીન સાથે એના વેલ્સિંગ ઘસાતા હોય છે, એટલે જેવું તમે પેન્ડલ બંધ કરી દેશો મારવાનું એટલે ધીરે 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 સાયકલ છે તમારું બંધ થઈ જાય છે. કારણ કે એને બળ લાગે છે જમીન એટલે ધીરે ધીરે એને બ્રેક પડે, એકાએક રોકાઈ નહીં જાય પણ ધીરે ધીરે બળ લાગે. આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ ગતિમાન દડાની સ્થિર સ્થિતિમાં લાવે છે. તે જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચેનું ઘર્ષણ એકવાર હંમેશા મારો બંધ કરવાથી હોડી સ્થિતિ થઈ જાય છે. ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થ ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. કે ઘર્ષણ બળ છે દરેક પદાર્થ ગતિમાન પદાર્થો લાગતું હોય છે પણ તેની દિશા કેવી હોય છે? તો પદાર્થની દિશા કેવી વિરુદ્ધ હોય છે, પદાર્થ આમ જાગો ઘર્ષણ પર આમ જાગો છે. બરાબર, એટલું યાદ રાખો કે ઘર્ષણની દિશા કઈ હોય છે તો પદાર્થની દિશાની વિરુદ્ધની દિશા હોય છે. કારણ કે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે, તેથી તે સંપર્ક બળનું પણ એક ઉદાહરણ છે. આ બળ વિશે પ્રકરણ બાળમાં તમે વધારે શીખશો. તમે એ જાણવા ઉત્સુક હશો કે શું એ આવશ્યક છે કે કોઈ પદાર્થનું લાગતું બળ હંમેશા સંપર્ક બળ હોય. ચલો આપણે શોધીએ તો હવે બિન સંપર્ક બળ છે. હવે આપણે પૂછશું કે બધાય પદાર્થો પર લાગતું બળ છે સંપર્ક બળ, તો હવે જે સંપર્ક બળ હોગળ